हेलो विद्यार्थी मित्रों, आज आप कॉम्प्यूटर प्रोग्रामिंग फर्स्ट चैप्टर चालू करें तो कॉम्प्यूटर प्रोग्रामिंग में फर्स्ट चैप्टर में तेरे बेजिक अल्गोरिदम और फ्लोचार्ट विषे भावे। हमें फ्लोचार्ट और अल्गोरिदम कहवाय कोने तो आप पहला ए जोईशू। तो आप चालू करें अल्गोरिदम थी। तो अल्गोरिदम एटले शू? तो अल्गोरिदम एटले स्टेप बाय स्टेप सॉल्यूशन, स्टेप बाय स्टेप सॉल्यूशन ऑफ एनी प्रॉब्लम। मीन्स के तमे कोई भी तमारे प्रॉब्लम हो, मीन्स के ए प्लस बी इज इक्वल टू सी आप करता हो तो एनु आप पहला एक नक्की करव पड़े कि तमे कया स्टेप में करशो। हवे ए प्लस बी है, ए प्लस बी इज इक्वल टू सी मारे करवू छे, बट मने खबर तो होवी जोईए कि आना माटे मारे स्टार्ट क्या थी करवू छे। तो ए स्टार्ट करवा माटे तमे केवा स्टेप नक्की करशो एने आपणे कहीए छीए कि अल्गोरिदम। अल्गोरिदम एटले पहला आपणे नक्की डिसाइड करी देवानुं कि तमे कई रीते कई मेथड में तमे चालू करशो। तो हवे अल्गोरिदम स्टार्ट क्यांथी थशे ए आपणे जोईए। तो तमे स्टार्ट अल्गोरिदम करवो होय तो स्टेप बाय स्टेप लखवानुं कि स्टेप वन पहेलुं इनिशियल स्टार्ट थशे एटले आपणे एने लखीशुं स्टार्ट। स्टेप टू, हवे स्टेप टू में शू आवशे? तो स्टेप टू में तमे ज्यांथी तमारा इनपुट आपो के कोई तमे डिक्लेर करता होय तो ए बधुं तमारा स्टेप टू में आवे। हवे आपणे आ एक्जाम्पल माटे जोईए कि ए अने बी नी मा ए प्लस बी करवा माटे आपणे जोईए तो एना माटे स्टेप टू शू थशे? तो आपणे एमां स्टेप टू में लखीशुं के इनपुट ए एंड बी, इनपुट बी। હવે શું થયું આપણા સ્ટેપ ટુમાં કે ઇનપુટ એ એન્ડ ઇનપુટ બી, મીન્સ કે એ અને બીની વેલ્યુ જશે। પછી આવશે તમારો સ્ટેપ થ્રી। સ્ટેપ થ્રીમાં શું થશે? તો એ અને બીની વેલ્યુ તો આપણી પાસે આવી ગઈ, પણ એ અને બીનું એડિશન થશે તો એ એડિશન ક્યાં આગળ સ્ટોર થશે? તો એના માટે તમારે કોઈક વેલ્યુ તો જોઈએ। તો હવે અહીંયા સિમ્પલી હું એડિશન કરાવીશ કે સી લઈશ તો સીની અંદર શું થશે? એ પ્લસ બી, સીની અંદર એ પ્લસ બીનું જે આન્સર આવશે એ સીમાં સ્ટોર થશે। હવે તમે જે આન્સર છે એને સ્ટોર કરવા માટે બે રીત આવે, એક તો કાં તો તમે ઇક્વલ ટુની રીતે બતાવી શકો, કાં તો પછી તમે આ રીતે એરો રિવર્સ એરો કરીને બી તમે બતાવી શકો છો। અલ્ગોરિધમમાં જ્યારે બી તમે બતાવતા હોય કે કોઈ વેલ્યુ તમે સ્ટોર કરાવી છે તો એને કાં તો ઇક્વલ ટુ કાં તો એરો કરાવીને બતાવી શકો છો। હવે શું થયું? તમારી સીમાં વેલ્યુ સ્ટોર થઈ ગઈ। તો પછી સ્ટેપ ફોર આવશે તમારું પ્રિન્ટ કરાવી દેવાનું, સીને પ્રિન્ટ કરાવવું પડશે, આન્સર પ્રિન્ટ કરાવવું પડશે। તો તમે અહીંયા લખી શકો છો પ્રિન્ટ સી। તો હવે તમને સી મળી ગયું। લાસ્ટમાં તમારો લાસ્ટ સ્ટેપ આવશે, હું અહીંયા લખું છું સ્ટેપ ફાઇવ એન્ડ। હવે એન્ડ શું બતાવે છે? કે તમારો અલ્ગોરિધમ અહીંયા પૂરો થઈ ગયો। સ્ટાર્ટ તમારો સ્ટેપ વન છે એ બતાવશે કે તમારો અલ્ગોરિધમ અહીંયાથી સ્ટાર્ટ થાય છે। જ્યારે તમે એન્ડ લખશો એટલે સામેવાળાને ખબર પડશે કે તમારો અલ્ગોરિધમ અહીંયા પૂરો થઈ ગયો છે, બરાબર। હવે તમારો આવશે ફ્લો ચાર્ટ। હવે આ તમે શું બતાવ્યું અલ્ગોરિધમમાં? કે સ્ટેપ બતાવે કે સ્ટેપ વનમાં આ થશે, સ્ટેપ ટુમાં આ થશે, સ્ટેપ થ્રીમાં આ થશે, સ્ટેપ ફોરમાં આ થશે। હવે આવશે તમારું ફ્લો ચાર્ટ। તો ફ્લો ચાર્ટની અંદર શું હશે? તો ફ્લોચાર્ટ છે એ તમે સિમ્બોલમાં જ્યારે આ જ સ્ટેપને તમે સિમ્બોલ કોઈ સિમ્બોલ દ્વારા રિપ્રેઝેન્ટ કરતા હોય કે સિમ્બોલથી તમે તમારું આખું સ્ટેપ બતાવતા હોય, કોઈ પ્રોબ્લેમનું સોલ્યુશન બતાવતા હોય તો એને કહેવામાં આવે છે ફ્લોચાર્ટ। ફ્લોચાર્ટની અંદર શું હશે? તો જુદા જુદા સિમ્બોલ આપેલા હશે, એ સિમ્બોલની મદદથી તમે તમારું કોઈ બી ઇક્વેશન કે કોઈ બી પ્રોબ્લેમ હોય તો એને તમે બતાવી શકો છો। તો ફ્લોચાર્ટને આપણે થોડાક બેઝિક સિમ્બોલ જોઈ લઈએ। પહેલું તમારું આવશે ટર્મિનલ્સ। ટર્મિનલ્સ એટલે આપણે જે અહીંયા સ્ટાર્ટ અને એન્ડ બે માટે જે લખ્યા સ્ટેપ, તો એને બતાવવા હોય તો ટર્મિનલ યુઝ થશે, ટર્મિનલને બતાવવામાં આવશે આ રીતે। તમે એની અંદર સ્ટાર્ટ અથવા સ્ટોપ અથવા તો એન્ડ બી લખી શકો છો, બરાબર। ટર્મિનલ મીન્સ કે જ્યારે બી તમારો ફ્લોચાર્ટ ચાલુ થતો હશે તો ઇનિશિયલ પહેલાં આ તમારે સિમ્બોલ કરવો પડશે। એના પછી સેકન્ડ તમારી આવશે ઇનપુટ એન્ડ આઉટપુટ માટે, ઇનપુટ અને આઉટપુટ માટે। તો એના માટે કયો સિમ્બોલ વપરાશે? તો એના માટે આ રીતનો સ્ક્વેર યુઝ કરવામાં આવે છે। આની અંદર જ્યારે બી આ સેકન્ડ સ્ટેપ જો ઇનપુટ એ ઇનપુટ બી, તો આ રીતે તમે અંદર ઇનપુટ એ
इनपुट बी बताई सको छो, बराबर। पछी तमारो आवशे एना माटे फ्लो आवशे, थर्ड तमारो सिम्बल आवशे फ्लो, फ्लो माटे यूज थशे तमारा एरो। हवे आ एरो सेना माटे, तो ज्यारे भी तमे आ स्टार्ट कर्यु पछी आ रीते एरो करीने नीचे नेक्स्ट जे कोई भी सिम्बल आवतो होय के नीचे जे कोई भी प्रोसेस जती हो ए एरो थी तमे बताई सको छो। पछी तमारो एक आवशे डायमंड, डायमंड आ रीते बतावामां आवशे। हवे डायमंडनो यूज शुं थाय, तो ज्यारे भी तमारा प्रॉब्लमनी अंदर तमारे कोई कंडीशन मूकवानी थई के धर के इफ कंडीशन मीन्स के जो अने तो, के जो आ होय तो आ अने जो आ होय तो आ, ए रीते कंडीशन बतावी त्यारे तमारे आवे डायमंड यूज करवामां आवे छे। फर्स्ट छे तमारो टर्मिनल, सेकंड इनपुट आउटपुट, पछी तमारो छे फ्लो, पछी तमारो आवशे आ डायमंड। हवे एक लास्ट रही गयुं तमारो प्रिंट कराओ हो तमे क्यारे, धार के आपणे सी प्रिंट कराईए छे, तो प्रिंट करावा माटे तो एना माटे सिम्पल स्क्वेर यूज थशे। याद रख इनपुट आउटपुटमां आ रीते से 300 स्क्वेर आवशे, ज्यारे प्रिंटमां तमारे आ रीते सीधो स्क्वेर आवशे। तो आ बधा छे फ्लो चार्टना बेजिक सिम्बल, बीजा भी सिम्बल छे बट आ आटला बेजिक छे, आनो यूज करीने तमे कोई भी फ्लो चार्ट तमे करी शको छो। तो बस आजे आपणे आटलू राखीए, આ નેક્સ્ટ લેક્ચરમાં આપણે અલ્ગોરિધમ અને ફ્લોચાર્ટનો એક એક એક્ઝામ્પલ જોઈને સમજીશું, તો તમને વધારે ખ્યાલ આવશે। થેન્ક યુ।